આપણે યુટ્યુબના અમુક વ્યુઅર્સે આપણને આન્સર આપેલો જ છે છતાં પણ હું ક્વેશ્ચન અને આન્સર ડિસ્કસ કરું છું ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો એરવેન્ટ વાલનું કામ શું છે બોઇલરને જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે આ વેન્ટ વાલને ખોલવામાં આવે છે જો તમને ક્વેશ્ચનમાં પૂછાયું છે એર વેન્ટ વાલ એર એટલે હવા વેન્ટ એટલે દૂર કરવા માટે જે વાલ છે એર વેન્ટ વાલ હવે એ કઈ રીતે અને શું રિમૂવ કરે છે હવા કઈ રીતે રીમૂ થાય એ આપણે જોઈએ જ્યારે બોઈલર ઠંડુ હોય ત્યારે પાણી અંદર ભરેલું હોય છે અને ઉપરના ભાગમાં હવા હોય છે બોઈલર જ્યારે ચાલુ કરવામાં આવે એટલે કે લાઇટ અપ કરવામાં આવે ત્યારે પાણી ગરમ થશે એની વરાળ બનશે અને એ વરાળ પાણીથી હલકી હોય પણ હવાથી ભારે હોય એટલે સૌથી ઉપરના ભાગમાં હવા રહેશે નીચેના ભાગમાં વરાળ અને સૌથી નીચેના ભાગમાં પાણી બરાબર છે તો જ્યારે પણ તમે બોઈલર લાઈટ અપ કર્યું સૌથી નીચેના ભાગમાં પાણી એના ઉપરના ભાગમાં વરાળ અને એની ઉપરના ભાગમાં હવા બોઈલરનું કામ હવાને ગરમ કરવાનું નથી અને જો એમાં હવા રહી જશે તો બોઈલર સ્ટારવેશન થશે બોઈલર સ્ટારવેશન શું છે જો તમને ખ્યાલ ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજો હું તમને સમજાવીશ તો એ બોઈલર સ્ટારવેશનને કારણે બોઈલર ટ્યુબ લીકેજ થશે જો એ ન થાય તેની માટે આપણે એર વેન્ટ વાલ ખોલી દેવાનો અને તેના થ્રુ શું થશે સ્ટીમનો ધક્કો સ્ટીમ જે પ્રેસરાઈઝ થયા કરવાની છે બોઇલર ફાયરિંગને કારણે એ હવાને ધક્કો મારશે અને બહાર નીકળવાની એક જ સોર્સ હશે એક જ જગ્યા હશે જે હશે એન્ટ વેન્ટ વાલ તો એર વેન્ટ વાલ થ્રુ બધી હવા નીકળી જશે તો હવે આપણને ખબર કઈ રીતે પડે કે બધી હવા નીકળી ગઈ છે તો આપણે ગુજરાતમાં ઇન્ડિયામાં એક સ્પેસિફિક પેરામીટર સ્પેસિફાઈ છે કે બે કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર બે કેજી પ્રેશર આવે એટલે હવાનું જે આ વાતાવરણનું જે પ્રેશર છે તેના કરતાં વધારે પ્રેશર આવે એટલે હવા નીકળી ગઈ બે કેજી સુધી આપણે વેન્ટ વાલ ખુલ્લો રહેવા દેવાનો એર વેન્ટ વાલ અને અમુક જગ્યાએ એર વેન્ટ વાલ ન હોય તો વેન્ટ ખુલ્લો રહેવા દેવાનો અને બે કેજી પ્રેશર આવે એની પછી વેન્ટ વાલ બંધ કરી દેવાનો

કચરો લાઈનમાં હશે એ થોડો થોડો નીકળશે ડ્રેન લાઇન માટેની જે કનેક્ટિંગ લાઈન છે તેમાંથી કચરો નીકળશે તેની પછી તમે શું કરશો સૌથી પહેલા સ્ટીમ કોક ને બંધ કરશો અને વોટર કોકમાંથી પાણી બહુ જ જોશથી ડ્રેન કોકમાંથી બહાર આવ્યા કરશે એટલે જે પણ મળ કચરો સેડિમેન્ટ્સ જે પણ હશે બધા નીકળી જશે તેની પછી શું કરશો વોટર કોક બંધ કરશો અને સ્ટીમ કોક ખોલશો તો ડ્રેન કોકમાંથી માંથી તે સ્ટીમ સાઈડમાં જેટલા પણ કચરા હતા જે લેવલ ગાજ લેવલ ગેજ ગ્લાસ છે તેમાં લાગેલા હતા એ નીકળી જશે અને પછી સ્ટીમ કોક માં બંધ કરી દેસો અને છેલ્લે ડ્રેન કોક બંધ કરી દેસો અને કહેવાય ગેજ ગ્લાસને ટેસ્ટ કરવો આ કરવાની જરૂર શું છે જો ગેજ ગ્લાસ નું કામ છે લેવલ બતાવવાનું અને જો લેવલ તમારું બરાબર નહીં બતાવે

એવી જ રીતે ઇલેક્ટ્રોનિકલી બતાવતું હોય તો એ ગેજ ગ્લાસનું નામ શું છે એ ગેજ ગ્લાસ નથી હોતો પણ જે ઇક્વિપમેન્ટ હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જે યુઝ થાય છે લેવલ બતાવવા એનું નામ શું કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો જેનાથી બધાને ઇન્ફોર્મેશન શેર થશે ચૌદમો ક્વેશ્ચન છે ગેજ ગ્લાસ ટેસ્ટ કરવાનું કારણ શું જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ પણ ફરીથી હું બોલી દઉં માં રહેલું પાણીનું લેવલ બતાવવા માટે ગેજ ગ્લાસ લગાડવામાં આવે છે આ લેવલ ખરું બતાવે છે તે ચેક કરવા માટે ગેજ ગ્લાસને ડ્રેન કરીને સફાઈ કરવું જરૂરી છે અને આ ટેસ્ટ કે જેને ગેજ ગ્લાસની સફાઈ પણ કહી શકો તેના થ્રુ બોઈલર સાથે જે વોટર લાઈન અને સ્ટીમ લાઈન જેને સાફ કરવી જરૂરી છે એને સાફ કરવાની પ્રક્રિયાને જ ગેજ ગ્લાસનું ટેસ્ટ કહે છે અને ટેસ્ટ કરવું જરૂરી છે પંદરમો ક્વેશ્ચન છે મોબરી કંટ્રોલનું કામ જણાવો મોબરી કંટ્રોલ આપણે બધા યુઝ કરીએ છીએ જેટલા પણ નાના બોઈલર હોય છે દસ ટન વીસ ટન ત્રીસ ટન પચાસ ટન એ બધામાં મોબરી કંટ્રોલ હોય જ છે જે હાઈ પ્રેશર બોઇલર છે તેમાં અત્યારે મોબરી કંટ્રોલ વધારે યુઝ નથી થતું કેમ કે તે વધારે પડતા ફાઈ ઇન્સ્ટ્રુમેન્ટેશનને કારણે જરૂર નથી તો મોબરી કંટ્રોલ શું છે એ જાણો મોબરી કંટ્રોલ બોઇલરમાં પાણીનું લેવલ જાળવી રાખે છે જ્યારે પાણીનું લેવલ ઓછું થાય ત્યારે બોઇલર ફાયરિંગને કટ કરી નાખશે ફીડ વોટર પંપને ચાલુ કરી નાખશે અને અલાર્મ વગાડીને બોઈલર ઓપરેટરનું ધ્યાન દરશે આ કામ છે મોબરી કંટ્રોલનું સોળમો ક્વેશ્ચન છે મોબરી કંટ્રોલ ટેસ્ટ કરવાનું કારણ શું અને તે ટેસ્ટ કરતા પહેલા કરતા બોઇલર પર શું પ્રતિક્રિયા આવશે રિસ્પોન્સ શું છે બોઈલરનો જ્યારે આ ટેસ્ટ કરવામાં આવે ચાલુ બોય ચાલુ બોઇલરે જ્યારે આપણે મોબરી કંટ્રોલમાં કામ કરીએ છીએ એ જાણવા માટે એને ડ્રેન કરીએ ડ્રેન કરીએ એટલે એ એ સક્રિય થશે અને મોબરી કંટ્રોલ શું કરશે તમારું બોઇલરનું ફાયરિંગ બંધ કરી નાખશે બોઇલર પંપ ચાલુ કરીને પાણીનું લેવલ વધારવાની ટ્રાય કરશે અને એલાર્મ વગાડીને બોઇલર ઓપરેટરને ધ્યાન આપશે જો આ ત્રણેય કામ કરતું હશે તો જ બોઇલર સેફટી કહેવાશે અને જે બોઇલર ઓપરેટર કામ કરે છે એની પણ સેફટી કહેવાશે એટલે માણસને અને ઇક્વિપમેન્ટ મશીનને એ બચાવવા માટે મોબરી કંટ્રોલ યુઝ થાય છે સત્તરમાં ક્વેશ્ચન ફીડ ચેક વાલનું કામ શું છે ફીડ ચેક વાલનું કાર્ય ફીડ વોટર પંપ દ્વારા આવતું પાણી બોઈલરમાં દાખલ કરવાનું અને ફીડ વોટર પંપ બંધ હોય ત્યારે બોઈલરમાંનું ગરમ પાણી ઊંધું એટલે પાછું ન આવે તેને અટકાવવા માટેનું છે એટલે ઇન શોર્ટ શું છે ફીડ ચેક વાલ એક નોન રિટર્ન વાલ્વ છે અઢારમો ક્વેશ્ચન બ્લોડાઉન વાલનું કામ જણાવો જ્યારે બોઈલર ચાલુ હોય છે ત્યારે પાણીની સાથે સાથે અમુક કાન કચરો આવે છે જેને આપણે સેડિમેન્ટ્સ કહીએ છીએ સોલિડ કચરો કહીએ છીએ અને એ સોલિડ કચરાને દૂર કરવા માટે બોઈલરના સૌથી તળિયે એક વાલ આપવામાં આવે છે જેને બ્લોડાઉન વાલ્વ કહે છે લોડાઉન વાલ ખોલો એટલે ઘન કચરો નીકળી જાય હવે અમુક લોકો એમ કહે છે કે અમે તો બોઈલર વોટર એકદમ ડીએમ ડિમિનરલાઇઝ વોટર યુઝ કરીએ છીએ તો ડિમિનરલાઇઝ વોટરમાં કોઈ પણ ઘન કચરો હોતો નથી પણ એ ઘન કચરો તમે જે કેમિકલ ડોઝિંગ કરો છો કેમિકલ ડોઝિંગ શું શું કરો છો તમે જેમ કે એમોનિયા ફોસ્ફેટ ડોઝિંગ જે ટ્રાઇસોડિયમ ફોસ્ફેટ છે તેનું ડોઝિંગ કરો છો અથવા હાઇડ્રાઝિન આ બધું ડોઝિંગ કરવાનું જરૂર શું છે કેમિકલ ડોઝિંગ તમે પાણીની કેમિસ્ટ્રી જે ડિઝાયર્ડ કેમિસ્ટ્રી છે એને જાળવી રાખવા માટે કરવું પડે છે જે શું શું કરશે પીએચ મેન્ટેન કરશે પાણીનું વધી ગયું ઘટી ગયું તે નોર્મલ આવશે અને પાણીમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન લેવલ પણ ઘટાડવા માટે હોય છે ઓક્સિજનને દૂર કરવા માટે ઓક્સિજન સ્કેવેન્જિંગનું કામ કરે છે તો એની માટે આપણે કેમિકલ ડોઝિંગ કરવું જ પડશે તો આ કોમિકલ ડોઝિંગ કરવાને કારણે અમુક ઘન કચરો નીકળે છે અને જેને બ્લો ડાઉન કરવો જરૂરી છે બ્લો ડાઉન વાલનું બીજું કાર્ય પણ એ છે જ્યારે જ્યારે પણ આપણે દર વર્ષે બોઈલર બંધ કરીએ છીએ એનું ચેક કરવા માટે મેન્ટેનન્સ કરવા માટે ત્યારે આપણે બ્લો ડાઉન વાલ ખોલીને બોઈલર ઝડપથી ડ્રેન કરી શકીએ છીએ ઓગણીસમો ક્વેશ્ચન છે બોઈલર પ્લગ ને કઈ ફ્યુઝિબલ પ્લગ માફ કરશો ફ્યુઝિબલ પ્લગ ને કઈ જગ્યાએ લગાવવામાં આવે છે અને ફ્યુઝિબલ પ્લગ નું કામ શું છે ફ્યુઝિબલ પ્લગ ઘણા બધા લોકોએ નહીં પણ સાંભળ્યું હોય અને ઘણા એ સાંભળ્યું હશે તો હું તમને કહી દઉં કે ફ્યુઝિબલ પ્લગ ફક્ત ફાયર ટ્યુબ બોઈલર માં જ યુઝ થાય છે ફાયર ટ્યુબ બોઈલર જો તમને ન ખબર હોય તમે મને કોમેન્ટ સેક્શન માં કહેજો હું તમને તેની આકૃતિ દોરીને ડાયાગ્રામ સાથે સમજાવીશ કે ફ્યુ ફાયર ટ્યુબવેલર શું છે અને તેમાં શું શું એસેસરીઝ અને બોઇલર માઉન્ટિંગ્સ હોય છે જે થોડીક વોટર ટ્યુબ બોઇલરથી અલગ હોય છે તો ફિઝિબલ પ્લગને આગળની સાઈડે સ્મોક ટ્યુબની ઉપર અથવા પાછળની સાઈડે કમ્બશન ચેમ્બરની ઉપર લગાડવામાં આવે છે બોઇલર સેફટી માટે ફિઝિબલ પ્લગ લગાડવામાં આવે છે જ્યારે પાણીનું ટેમ્પરેચર એક ટેમ્પરેચર કરતાં વધી જશે ત્યારે એ ફિઝિબલ પ્લગ મેલ્ટ થઈ જશે મેલ્ટ થઈને ફ્યુઝ થઈ ગયો કહેવાય એ ફ્યુઝિબલ પ્લગ ફ્યુઝ થઈને જે પણ પાણી છે એને જ્યાં આપણે બળતણ સળગાવીએ છીએ બળતણનું દહન જ્યાં થતું હોય તેના ઉપર આવી જશે અને જેને કારણે પાણીનું ટેમ્પરેચર વધારે નહીં થાય અને તે બોઈલરની સુરક્ષા છે બોઈલર પણ કસેકથી પંચર થઈ શકે અથવા બોઈલર ટ્યુબમાં પંચર થઈ શકે એને અટકાવવા માટે ફ્યુઝિબલ પ્લગ હોય છે વીસમો ક્વેશ્ચન છે કે જ્યાંથી આપણે વોટર કેમેસ્ટ્રીના ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે ઈસમો પહેલો ક્વેશ્ચન છે પાણી શું છે પાણી શું છે એનો આન્સર તમે કઈ રીતે આપશો આપણે એન્જિનિયરિંગ લેંગ્વેજમાં પાવર પ્લાન્ટની લેંગ્વેજમાં આન્સર આપવો પડે અને તેનો જવાબ છે પાણી એટલે એચ જે આપણે કેમેસ્ટ્રીમાં ભણ્યા છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભણ્યા છીએ એચ એટલે હાઇડ્રોજનના બે મોલિક્યુલ્સ ઓક્સિજનના એક મોલિક્યુલ સાથે જે મોલેક્યુલ બંધારણમાં આવે અને પાણીનું સંયોજન થાય તેને પાણી કહે છે એકવીસમો ક્વેશ્ચન તમને કહી દો સોફ્ટ વોટરની પીએચ કેટલી હોય છે હવે આ મેં તમને જે ઓલરેડી કહી ચૂક્યો છું વીસમા ક્વેશ્ચન પછી વોટર કેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે તો તમે નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો થેન્ક યુ